जय हिंद दोस्तों। तो धोरण 12 सामान्य प्रवाह एटले कि आर्ट्स तथा कॉमर्सनुं रिजल्ट आवतीकाले वहेली सवारे जाहेर करी देवामां आवशे। तो आजना वीडियोमां आपणे धोरण 12 सामान्य प्रवाह एटले कि आर्ट्स तथा कॉमर्सनुं रिजल्ट आवतीकाले तमे क्यारथी जोई शकशो एना विशे आपणे डिटेलमां वात करीशुं। माटे वीडियो पूरो जोजो। वीडियोने सौथी पहेला तो तमे लाइक करी देजो, तमारा बधा मित्रो साथे शेर पण करी देजो अने चेनलने सब्सक्राइब करवानुं बाकी होय तो चेनलने सब्सक्राइब करी बाजूमां आवता बेल आइकन ऊपर क्लिक करी देजो જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। તો દોસ્તો આવતીકાલે વહેલી સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે ધોરણ 12 આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ જાહેર થઈ જશે એના વિશે આપણે ડિટેલમાં વાત કરીએ। એ પહેલાં તો આવતીકાલે વહેલી સવારે તમે તમારા મોબાઈલમાં રિઝલ્ટને કેવી રીતે જોઈ શકશો એના વિશે આપણે વાત કરી લઈએ। તો દોસ્તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ મોબાઈલમાં જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। એ લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ જોઈ શકો છો। અથવા તો દોસ્તો રિઝલ્ટ જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે ધોરણ 12ના રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ માટેના લીલા રંગના બોક્સ જોવા મળશે। પહેલું બોક્સ તમને જોવા મળશે ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ 2023। તો દોસ્તો જો તમારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ જોવું હોય તો આ પહેલા બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યાર પછી બીજું બોક્સ છે ધોરણ 12 નામ પરથી રિઝલ્ટ 2023। જો તમારી પાસે સીટ નંબર ન હોય અથવા તો તમારે કોઈ બીજા વિદ્યાર્થીનું માત્ર એમનું નામ સર્ચ કરીને સીટ નંબર વગર તમારે રિઝલ્ટ જોવું હોય તો તમારે આ બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। દોસ્તો અત્યારે હું ધોરણ 12વાળા પહેલા બોક્સ ઉપર ક્લિક કરું છું। જેવું તમે ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12ના રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે જેમાં દોસ્તો ઉપર લખેલું છે STD 12 રિઝલ્ટ 2023। એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર એન્ટર કરવાનો એક બોક્સ આવશે, એમાં તમારે સીટ નંબર એન્ટર કરવાનો છે। બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે એક સેકન્ડમાં તમારું રિઝલ્ટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે। અહીંયા દોસ્તો 3 લિંક એટલા માટે આપી છે કારણ કે આખા ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ એકસાથે રિઝલ્ટ ઓપન કરતા હોય એટલે દોસ્તો રિઝલ્ટ ઓપન ન થાય અથવા તો રિઝલ્ટ ઓપન થવામાં બહુ વાર લાગે અથવા તો વેબસાઇટ ડાઉન થઈ જાય માટે દોસ્તો અહીંયા આપણે 3 લિંક આપી છે। કોઈ પણ એક લિંક ઉપર તમે ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ જોઈ શકો છો। ત્યાર પછી ધોરણ 12ના રિઝલ્ટને નામ ઉપરથી તમારે જોવું હોય સીટ નંબર વગર તો પણ એ જોવા માટેની પણ અહીંયા લિંક આપી છે, એના ઉપર ક્લિક કરશો એટલે એક બોક્સ ઓપન થશે, એમાં એન્ટર નેમ લખ્યું હશે, એમાં તમારે માત્ર વિદ્યાર્થીની સરનેમ એટલે કે અટક લખવાની છે। બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો અટક લખ્યા પછી એટલે જે તે અટક તમે સર્ચ કરી હશે એ અટકના જેટલા પણ આખા ગુજરાતના વિદ્યાર્થીઓ હશે એનું તમને લિસ્ટ ઓપન થઈ જશે। એમાંથી તમારે જે વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું હોય એની બાજુમાં જે ગો બટન હોય એના ઉપર તમારે ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ ઓપન થઈ જશે। ત્યાર પછી દોસ્તો ધોરણ 10ના રિઝલ્ટને પણ જોવા માટેની લિંક અહીંયા આપી છે અને ધોરણ 12ના રિઝલ્ટની સંપૂર્ણ એનાલિસિસવાળી PDF પણ ડાઉનલોડ કરવાનો ઓપ્શન અહીંયા તમને જોવા મળશે। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક ઉપર ક્લિક કરીને અથવા તો દોસ્તો ગૂગલ ઉપર www.mygkguru.in આ વેબસાઇટ ઓપન કરીને આવી રીતે તમે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ જોઈ શકો છો। દોસ્તો રિઝલ્ટ ક્યારથી તમે જોઈ શકશો તો આવતીકાલે વહેલી સવારે 6 વાગે રિઝલ્ટ મુકાઈ જશે, એના કરતાં વહેલું પણ રિઝલ્ટ મુકાઈ જાય તો કંઈ નક્કી નહીં દોસ્તો, માટે તમે વેબસાઇટને ઓપન કરીને ચેક કરતા રહે, રિઝલ્ટ મુકાય એટલે તરત તમે ચેક કરી લેજો। દોસ્તો રિઝલ્ટ જ્યારે જાહેર થવાનું હશે એના આગલા દિવસે મોડી રાતે તમને જાણ કરવામાં આવશે કે આવતીકાલે વહેલી સવારે તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો। તો દોસ્તો યાદ રાખજો www.mygkguru.in આ વેબસાઇટ પરથી તમે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ જોઈ શકો છો।